મારી સાથે ડોક્ટર નીલમ ગોયલ જોડાયા છે. નીલમજી, આપકા બહોત બહોત સ્વાગત હૈ. નીલમ ગોયલ કી અગર પહેચાન દી જાય તો ભારત કી પરમાણુ સહેલી ઓર ઉસકે સાથ સાથ ડોક્ટર નીલમ ગોયલ જો પ્રેસિડેન્ટ એટોમિક પાવર એવોલ્યુશન અવેરનેસ ફાઉન્ડેશન ઓર એક ક્ષેત્ર મેં બહુ હી બડા નામ હૈ, બહુ બડા કામ કર રહી હૈ. ખાસ કરકે ઉનસે હમ પૂછના ચાહેંગે જો જો કુછ ઘટના ઘટી હૈ, યે થોડા સા લીકેજ કી જો બાત આઈ હૈ, એક્ઝેક્ટલી ઇસે ક્યા કહેતે હૈ? બિકોઝ ક્યુંકી યે ટર્મિનોલોજી એસી હૈ, શાયદ મેં યા તો જો લોગ હમારે સામને ટીવી કે સામને બેઠે શાયદ પ્રોબેબલી દે મે નોટ બી નોઇંગ એક્ઝેક્ટલી યે હૈ ક્યા, કૈસા લીકેજ હોતા હૈ. કલ કી જો ઘટના હૈ કાકરા પાર મેં, બહુ જલ્દી પાવર પ્લાન્ટ સ્ટાર્ટ હો જાયેગા. दिवस बना रहे हैं हम आज, उस दिवस पे एक संकल्प लें कि हमारे देश का जो विकास का आधार है विद्युत ऊर्जा, उसमें परमाणु ऊर्जा के अंदर हम लोग जो गलतफहमियां पाले हुए हैं या उसके बारे में हमको जानकारी नहीं है, वो जानकारी हम लें ताकि इस विद्युत ऊर्जा का हम हमारी कृषि में, हमारी उद्योगों में हम यूज कर सकें और देश के विकास में एक अपनी भागीदारी दे सकें. देश भर में सुविख्यात परमाणु सहेली डॉक्टर नीलम गोयल अहमदाबाद आया था, જેમની આગેવાનીમાં ગાંધી આશ્રમથી આશ્રમ રોડ થઈ ઇન્કમટેક્સ સુધી રેલીનું આયોજન કરાયું હતું. દેશના વિકાસ માટે અણુ ઉર્જા અત્યંત મહત્વપૂર્ણ પરિબળ છે, પરંતુ જાપાનમાં દુર્ઘટના સર્જાયા બાદ વિશ્વભરમાં અણુ ઉર્જા અંગે ગેરમાન્યતાઓ ફેલાયેલી છે, જે માન્યતાઓ દૂર કરવા નીલમ ગોયલ દ્વારા દેશભરમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંપરાવાદી જો વિચારધારા હૈ, લોકોમાં અણુ ઉર્જા શક્તિ અંગેની ખોટી માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ છે. આજની જે અત્યારની રેલી છે, નિર્મલા વાધવાણીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મીઠી વૃદ્ધિ મેં પાવર પ્લાન્ટ આ રહા ઉસકે બારે મેં ક્યા વિચાર હૈ કે આને સે ક્યા ફાયદા હોગા, જાગૃતતા કે લિયે ક્યા કરના હૈ? પહેલે સ્કૂલ મેં જો બચ્ચે હૈ લોકો કો સમજાવો કે હૈ ક્યા, 12th ઓર 10th વાલે કો, મતલબ વો અપને પેરેન્ટ્સ કો સમજાએ કે પાપા જો આપ સોચ રહે હો એસા નહીં હૈ. બીજી કે સરપંચ હૈ સબ, બીજી બીજી મેં પરમાણુ બિજલી ઘર આ રહા હૈ તો ઉસમે આપકી ક્યા રાય હૈ? એટલે આપણે મીઠી વીડીમાં જે બનવાનું છે પરમાણુ ઊર્જા મથક આખું, તો એ વિશે તમારું શું માનવું? અમારું બોલવું એવું છે કે ન બને સારું, એનું કારણ છે કે અમારે બધા ખેતી આધારિત, કારણ કે
बच्चों में इस तरह की जानकारी होनी चाहिए ताकि फ्यूचर में हमें दिक्कत नहीं हो और भी कहीं बिजली न लगे तो कम से कम लोगों में जागरूकता हो उसके बारे में जाने। भले अहीं थाय अलग प्रश्न है પણ આમ વિદ્યાર્થીઓમાં બધા જે છે એ આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક તો અત્યારે ભણે છે તો એન્જિનિયર બનશે, ક્યારેક ન્યુક્લિયર સાયન્ટિસ્ટ બની શકે છોકરા જઈને, તો એ લોકોને કમ સે કમ એટલી તો માહિતી હોવી જોઈએ ને કે આ ન્યુક્લિયર પાવરથી કઈ રીતના નુકસાન તો નથી થતું એનાથી, પણ એના વિશે માહિતી તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ, તમારું એ વાત શું કહેવાય? માહિતી હોવી જોઈએ, आपको नहीं पता है कि हम लोग कह रहे हैं कि आपको और तो नहीं पता है, आपको पता वाले हैं कि ये बन रहा है, वो हमें पता चला कि वो क्यों बन रहा है, पैसे आपके फायदे के लिए है, तो जानना चाहोगे नहीं जानना चाहोगे? ऊर्जा जागृति महोत्सव में प्रदर्शनी और शॉर्ट फिल्मों के माध्यम से स्कूली बच्चों को परमाणु ऊर्जा संयंत्र की जानकारी दी गई। हालांकि महोत्सव में कुछ लोगों के इसके विरोध में पूछे गए प्रश्नों पर डॉक्टर नीलम गोयल बिल्कुल भी पीछे नहीं हटे। उदयपुर में विज्ञान तकनीकी और परमाणु ऊर्जा जागरूकता कार्यक्रम जुलाई अगस्त 2015। महामहोत्सव उदयपुर 11-12 अगस्त 2015। के महत्व के बारे में जन जागरण करेगी। मुझे डायरेक्ट गवर्नमेंट का कोई